નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આંબામાં જે ફ્લાવરિંગ સ્ટેજમાં જે સમસ્યા આવે છે, એટલે કે ફૂલ ફ્લાવરિંગ આવતું નથી અને આવે તો ખરી જાય છે, તો એના માટે શું શું આપણે કરી શકીએ છીએ એના વિશે આપણે આજે વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું. આંબાના પાકમાં ઘણીવાર જે આપણે ફ્લાવરિંગ આવતું હોય છે એ ટાઈમે નથી આવતું અને આવે છે તો એ ખરી જાય છે, તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે પહેલાં તો ધ્યાન રાખીએ કે જ્યારે ફ્લાવરિંગ આવવાનો સ્ટેજ હોય છે ત્યારે આપણે ફ્લાવરિંગ દવા આપણે આપવી જોઈએ, જેમ કે એમિનો એસિડ આવે છે, પછી સાઇટોગાનિક આવે છે, પછી એના ગ્રોથના વિકાસ માટે આપણે જીવરાલિક એસિડનો પણ સ્પ્રે કરી શકીએ છીએ. અને જ્યારે આપણે ફ્લાવરિંગ આવી જાય છે અને ફૂગ આવ્યાને લીધે ખરી જાય છે, વાતાવરણ આપણું ખરાબ થાય છે, એટલે વરસાદ પડવાના વાદળછાયું વાતાવરણ હોય છે, ત્યારે આ જે મોરવા આવેલા હોય છે એ ઝાંખા પડી જાય છે, એટલે એમાં ફૂગનો એટેક આવી જાય છે. ત્યારે આપણે સલ્ફર જે આવે છે ફંગીસાઇડ, એનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણે ખરતું અટકાવી શકીએ છીએ અને આપણી જે ફળ લાગવાની જે ફળ લાગે છે એ સારું લાગે છે અને ટકી રહે, એટલા માટે આપણે ફૂગનાશકનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને સલ્ફર ના મળે તો તમે હેક્ઝાકોનાઝોલ 5% આવે છે એનો પણ તમે સ્પ્રે કરી શકો છો આ પ્રકારની. અને બીજું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આ ફ્લાવરિંગ જે સ્ટેજ પર આવેલું છે એ ત્યારે આપણે ન્યુટ્રિશન્સ એટલે ખાતરનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેમ કે 13045 છે, પછી આપણે ઝીંક છે, બોરોન છે, જેના લીધે જે આપણી કેરી આવે છે એ કેરી ખરતી અટકી જાય છે અને એ સારામાં સારી આપણને લાગેલી જોવા મળે અને એનો સારો વિકાસ પણ થઈ જાય છે. અને આપણે બીજું એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આ ફ્લાવરિંગ સ્ટેજ આવે છે ત્યારે ઈયળ પણ આવે છે અને સકિંગ પેસ્ટ ચૂસ્યા પ્રકારની જીવાત આવે છે, ત્યારે આપણે ખાસ જે દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે પ્રોફેનોફોર સાયપરમેથ્રિન આવે છે એ તમે ઉપયોગ કરી શકો ઈયળ માટે, એમામેક્ટિન બેન્ઝોએટ એ પણ તમે ઈયળ માટે ઉપયોગ કરી શકો છો, અને ચૂસ્યા પ્રકારની જીવાત માટે તમે ઇમિડા ક્લોરોપિટ 30.8% આવે છે એ ઉપયોગ કરી શકો છો. અને બીજું ડાયફેનથ્યુરોન આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો, જેનાથી આપણે ચૂસ્યા પ્રકારની જીવાત અને ઈયળ આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. આવી જ અવનવી તમે માહિતી જાણવા માગતા હો તો તમે કૃષિકાર એગ્રોટેકને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.